મારું નામ ડાયાભાઈ ધ્રુવભાઈ કટારા, ગામ ખલીલપુર. આજે મારા ગામની અંદર રામાપીરનો સૌરા મંડપ ધાર્મિક પ્રસંગ આયોજન કરેલ છે, તો આપ સૌને મારા તરફથી પધારવા ખૂબ ખૂબ આમંત્રણ. આપણે મંડપની તારીખ 6 તારીખ છે. 6 તારીખે સવારે 7:30 મુહૂર્ત છે ખડો થવાનું, તો આ પ્રસંગે સૌને પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. પગે લાગવાનું હોય ખાલી પગે લાગે તમને ભરાઈ ગયો. રામાપીરની મંડપની અંદર રાત્રે 5 તારીખે હેમંતભાઈ ચૌહાણનો પ્રોગ્રામ છે. આપણા ખલીલપુર ગામની અંદર ધાર્મિક પ્રસંગ શ્રી રામાપીરના મંડપનો ખડો થવાની તારીખ 6/5/2017
રાખેલ છે. તો આપ ધાર્મિક પ્રસંગે સૌ ધર્મ પ્રેમીજનોને પધારવા નમ્ર મારું ભાવભર્યું આમંત્રણ છે. કે ખરેખર ભવ્ય થી અતિ ભવ્ય મંડપ રામાપીરના મંડપ નું આયોજન કરેલ છે. આ મંડપમાં કુલ 5 દિવસનું આયોજન છે. તારીખ 1-5 થી લઈ તારીખ 6-5 સુધી વિવિધ અલગ અલગ કાર્યક્રમો રાખેલ છે, જેમાં સંતવાણીનો કાર્યક્રમ છે, રામામંડળનો કાર્યક્રમ છે, ત્યારબાદ આપણા જાણીતા શ્રી હેમંતભાઈ ચૌહાણનો કાર્યક્રમ છે. આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે, જેથી જૂનાગઢ તથા આજુબાજુના વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતાને મારું ભાવભર્યું આમંત્રણ છે કે તારીખ 1-5 થી 6-5 સુધી અહીંયા એકવાર હાજરી આપજો. મંડપનું આયોજન કરેલ છે, એમાં જે ડાયાભાઈ સરપંચ કરીને છે, એમાં મંડપમાં બહુ એનો સાથ ને સહકાર મળેલ છે, અને જાહેર જનતાને આમંત્રણ છે ડાયાભાઈ વતી અને મંડપના જે સંયોજક છે એના વતી કે તમે 1 તારીખે એનું આપણે ખાતમુહૂર્ત છે, પછી 5 તારીખ 5-5 હેમંત ચૌહાણનો કાર્યક્રમ છે, અને તારીખ 5-6 અને તારીખ 6-5-2017 સવારે 6:30 વાગે મંડપ ખડો થાય છે, અને જાહેર જનતાને અમારું આમંત્રણ છે. બોલો રામા પીર. હું કિસ્મતભાઈ ચૌહાણ, સંતવાણીનો આરાધક છું, અને એમાંય જૂનાગઢની ગરવા ગિરનારની વધમાં રૂડું ને રણિયામણું એક સૌરા ધામ છે, જે આદિ અનાદિથી પરંપરાઓનો જે આદિ ધર્મ છે, જેને સનાતન કીધો છે, જેને નિજાર કીધો છે. નિજારની અંદર કોઈને જે જાળ ન વ્યાપક થાય એને સંતોએ નિજાર કીધો, ભૂત ભવિષ્યને વર્તમાનમાં જેમાં તલભર પણ ફેરફાર ન થાય અને સનાતન કીધો છે. એ ધર્મનો નેજો આ જૂનાગઢને આંગણે ફરકાવતા મને અનેરો આનંદ થાય છે. કારણ કે દરેક સમાજની અંદર દરેક જાતના મેળા થયા છે, પણ દેવોનો મેળો ક્યાંય થયો નથી. એવી રીતે આપણા સમાજની અંદર દરેક સમાજની અંદર એમાં કોળીભાઈ, રબારીભાઈ, મેરભાઈ અને એ લોકો એમાં ગેડ વિસ્તારના ગામડાઓની અંદર અનેરા મંડપ થાય છે. એક એક દિવસમાં 3-3, 4-4 જગ્યા પર મંડપ હોય છે. પણ આ એક મંડપ એવો છે જેની અંદર તમામ મંડપો સમાય જાય છે. કારણ કે કરોડો નામ અવનીમાં તાસે મુક્તિ ના હોય, આ એક આદિ નામ ને ગુપ્ત જાપ એને ભજે વિરલા કોઈ, એવું આ મંડપનું કાર્ય છે. કે જેમની અંદર સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ ચારે ચાર યુગની છાયા સમાયેલી છે. પ્રથમ યુગનો કોટવાર એટલે ગણેશજી, બીજા યુગનો કોટવાર એટલે હનુમાનજી, ત્રીજા યુગનો કોટવાર એટલે ગરુડજી, ચોથા યુગનો કોટવાર એટલે ભૈરવજી. એમ પહેલો ગાદીપતિ હતો આદિનાથ, બીજો ગાદીપતિ હતો શૃંગીનાથ, ત્રીજા ગાદીપતિ હતા મચ્છંદ્રનાથ, અને ચોથા યુગે ગાદીપતિ હતા ગોરખનાથ. એવી જ રીતે આ પરંપરા મુજબ મેં જે કાર્ય હાથ ધર્યું છે ને, તમામ ગત ગંગાઓને સાથે રાખી અને જે કાર્ય યોજ્યું છે એની પરંપરાઓ મુજબ નવનાથ, સિદ્ધ 84, 64 જોગણી, 68 તીરથ અને 78 ઋષિ અને 5 પીરોની પરંપરા, જેની અંદર 64 બાલિકાઓને જેને ધર્મનો ચાંડલો ન થતો હોય એવી બાલિકાઓને મેં 64 જોગણીઓ તરીકે પ્રચલિત કરી છે, જેથી કરી હિન્દુ સમાજની તમામ સમાજની કુળદેવીઓનો સમાવેશ થઈ જતો હોય. એમાં મેં 52 વીર મિકા છે. દાખલા તરીકે એક જ જૂનાગઢના પાયાની વાત કરું તો કાળુભાઈ મેર, મેર જ્ઞાતિમાંથી લીધું છે. એક વેગળો ભીલ જેને જૂનાગઢના સોમનાથની અંદર પોતાનો દેહ હોમાણો, ક્ષત્રિયોમાંથી મેં હમીરસિંહ ગોહિલ લીધા છે, અને રખેહર સમાજમાંથી, વાલ્મીકી સમાજમાંથી મેં એક એવો વીર લીધો છે જેનું નામ છે ભીમળો ભંગી. માટે પોતાના દેહનું બલિદાન આપી દીધું એવા વીરોની પરંપરા મુજબ મેં 52 વીર લીધા છે, જેને દેશને બચાવવા માટે શહીદ ભગતસિંહ જેવું નામ પ્રચલિત છે, જેને દેશને બચાવવા માટે ચંદ્રશેખર ચંદ્રબોજ, આવા વીરોને પણ મેં રાખ્યા છે. એક એકલ હાથે લડવૈયા એવા શિવાજી, જેને મહારાણા પ્રતાપ તરીકે પણ ઓળખી શકાય એવા વીરોને પણ આની અંદર સમાવેશ કર્યો છે. આની અંદર 8 પાઠ બારપુરા છે અને 9મો પાઠ થડનો છે. એમ કરી અને 9 દરવાજે નોબત વાગે, 10મે મૂલે દીધારા, એમ બાપલીઓ જ્યારે ઊભો થાય જે નાભી કમળમાંથી, અષ્ટ કમળ 8 પાઠના છે અને 9મો દરવાજો છે, 10મે દ્વારે ધણીના દર્શન થાય અને તમામ નેજા એના દર્શન કરવા માટે જ મેં જમીન સુધી રાખ્યા છે. એમાં પ્રથમ નેજા છે સોનાવર્ણા, બીજા છે રૂપાવર્ણા, ત્રીજા છે તાંબાવર્ણા અને ચોથા છે મારા બાપ લીલુડા નેજાવાળાના. એટલે એવા તમામ નેજાઓના દર્શન કરવા માટે તમામ જનતાઓને હું
હાર્દિકપૂર્વક આમંત્રણ આપું છું કે ધર્મ પ્રેમી ભાઈ બહેનો દરેક જ્ઞાતિમાં, દરેક સોસાયટીમાં વસતા, દરેક ગામડાઓમાં, દરેક તાલુકામાં, દરેક જિલ્લાઓમાં વસતા તમામ સમાજના ભાઈઓ તથા બહેનોને, ભંતો સંતો ભક્તોને એક આદરપૂર્વક અને સ્નેહપૂર્વક એક આમંત્રણ આપું છું કે આવા દર્શનનો લાભ 33 કરોડ દેવતાઓનો, જે આ ગિરનારની ગોદમાં સિદ્ધ 84ના જ્યાં વેસણા છે, એ સમયે એ જગ્યામાં આવી અને દર્શન કરવા માટે તમામ ભાઈઓ બહેનો ભક્તો સંતો પધારજો. મેં કોઈથી મંડપ કર્યો નથી, મેં મંડપ જાણ્યો નથી, પણ આ તો ગુરુ મહારાજની પ્રેરણા. અને હું સૌરાધામમાં હું એક રાતના ઘણા રૂપિયા લઉં છું મારી ફી પેટે, પણ જ્યારથી મેં સૌરામાં પગ મૂક્યો ત્યાંથી એક પ્રણાલિકા મુજબ મેં પ્રેરણા લીધી. અને મારા સદગુરુ એ મારા દાદા જ છે, રાજારામ બાપુ. એની પ્રેરણાથી મેં નક્કી કર્યું કે જે ભજન હું કરી રહ્યો છું એ ભજનને ભરોસે કદાચ આ સમાજમાં હું પ્રેક્ટિકલ બતાવી દઉં. અને પ્રેક્ટિકલ જેમ છે તેમ, જેવું છે તેવું, જ્યાં છે ત્યાં, જેવડું છે તેવડું, એવી પરંપરા જો કદાચ જવાય તો માણસોને કદાચ આ ધર્મ પ્રત્યેની એક લાગણી જાગશે, એ મને વિશ્વાસ છે. બોલો બોલો.